ગુડ મોર્નિંગ બધાને, જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં થઈશો તો ફરી વાર. મિતા ચૌહાણ બ્લોગ યુટ્યુબ ચેનલની અંદર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. તો આજે છે અમારી સ્કૂલમાં બ્લડ ડોનેશન કેમ્પ. તો વેલકમ ટુ અવર નેવિશનિયા સ્કૂલ ભાવનગર. તો જોઈએ હવે કઈ રીતનો આખો દિનચર્યા રહે છે અને બધા કઈ રીતનું બ્લડ ડોનેટ કરે છે, ક્યાં ક્યાંથી બધા લોકો આવે છે અને અમારી સ્કૂલનું કામકાજ કઈ રીતનું છે તે જોવા માટે બન્યા રહો મિતા ચૌહાણ ઓફિશિયલ યુટ્યુબ ચેનલ અને મિતા ચૌહાણ બ્લોગ યુટ્યુબ ચેનલની અંદર. સેલ્ફી સ્ટેન્ડ સ્કૂલની અંદર એન્ટર થઈ ગયા છીએ. તો નેમિશરણ્ય વેલકમ્સ યુ ટુ બ્લડ ડોનેશન કેમ્પ. સૌ પ્રથમ તો રજીસ્ટ્રેશન કરાવવાનું છે, ત્યારબાદ તમારો વેઇટ લેવામાં આવશે, જેમાં લેડીઝ માટે 45 કેજીથી અપ વેઇટ હોવો જોઈએ અને જેન્ટ્સ માટે 50 કેજીથી અપ વેઇટ હોવો જોઈએ. પછી તમારું બ્લડ ગ્રુપ કયા પ્રકારનું છે તે ટેસ્ટ કરવામાં આવે છે અને તમે જોઈ શકો છો કે કેટલી બહોળી સંખ્યામાં બ્લડ ડોનેશન ચાલી રહ્યું છે, જેમાં ઘણા સ્ટુડન્ટોએ પણ બ્લડ ડોનેશન કર્યું છે, ઘણા વર્કરો છે, અલગ અલગ રીતે બધા જ પેરેન્ટ્સ, આ રીતે ઘણા લોકોએ બ્લડ ડોનેશન કર્યું છે નેમિશરણ્ય સ્કૂલમાં, જેમાં બ્લડ ડોનેશન માટે 10થી વધારે રૂમ ફાળવવામાં આવેલા છે અને બ્લડ ડોનેશન શરબતની વ્યવસ્થા પણ કરવામાં આવેલી છે અને ઘણા એવા સારા ડૉક્ટરો પણ હતા જેમણે પણ બ્લડ ડોનેશન કર્યું છે. જેવો તમે જોઈ શકો છો ઘણા એવા પણ વ્યક્તિ હતા કે જેણે પ્રથમવાર જ બ્લડ ડોનેશન કર્યું છે અને બ્લડ ડોનેશન તો કરવું પણ જોઈએ. નેમિશરણ્ય સ્કૂલ વિશે શું કહેવું છે તમારું તે જાણીએ. નમસ્તે, મારું નામ ગૌતમ સાકરિયા અને આપણી સોસાયટીમાં સેવા અસ્માકમ ધર્મ એટલે આજનો દિવસ અને સાહેબ દ્વારા જે મને મેસેજ મળ્યો કે આજે નેમિશરણ્ય સ્કૂલ છે ત્યાં બ્લડ ડોનેશન કેમ્પ છે, તો એક સેવાના ભાવાર્થ રૂપે અમે સ્ટાફ અને અમારા ડૉક્ટર નીરવ ખડેશ્વર સાહેબના કહેવાથી અમે આજે બ્લડ ડોનેશન માટે આવ્યા છીએ. અને બ્લડ ડોનેશન એક એવી વસ્તુ છે કે આપણા થકી કોઈક બીજાની લાઈફ સેવ કરી શકીએ, બીજાને હેલ્પફુલ થઈ શકીએ એવા અનુસંધાને આજે અમે બધા એક સાથે ભેગા મળી અને બ્લડ ડોનેટ કરવા માટે આવ્યા છીએ. આજે જે નેમિશરણ સ્કૂલ દ્વારા જે બ્લડ ડોનેશન કેમ્પનું જે આયોજન કર્યું, અમે આશા રાખીએ છીએ કે આવનારા દિવસોમાં આવનારા વર્ષે પણ આવું જ આયોજન સરસ મજાનું કરે અને હંમેશ માટે અમે નેમિશરણ સ્કૂલ જે બ્લડ ડોનેશન કેમ્પ રાખ્યો છે એના માટે અમે તત્પર અમે હાજર રહીશું. તમે જોઈ શકો છો કે બ્લડ ડોનેશન કરવા માટે આવેલા વ્યક્તિ માટે ચા, પાણી, નાસ્તો, કોફી આ રીતે અલગ અલગ વ્યવસ્થા કરવામાં આવેલી હતી અને જેમાં અમારી સ્કૂલમાંથી તો કોઈ એવું વ્યક્તિ બાકી નથી કે જેણે બ્લડ ડોનેશન ના કર્યું હોય અને બ્લડ ડોનેશન કરવું પણ જોઈએ જ. તમે જોઈ શકો છો કે લગભગ ભાવનગરની અંદર નેમિશરણ્ય સ્કૂલમાં 558 કરતાં પણ વધારે લોકોએ બ્લડ ડોનેશન કર્યું છે અને સવારના 6 વાગ્યાથી લઈને બપોરના 3 વાગ્યા સુધી અમારી સ્કૂલમાં બ્લડ ડોનેશન કેમ્પ ચાલ્યો હતો, જેમાં સ્કૂલના પ્રિન્સિપલ, સ્કૂલ સ્ટાફગણ, મેડિકલ સ્ટાફ, પછી બ્લડ ડોનેશન કરવા આવેલા વ્યક્તિઓ બધાનો જ અમને ખૂબ સારો એવો સપોર્ટ મળ્યો અને જેના હિસાબે આ કેમ્પ અમે એકદમ સફળતાપૂર્ણ કરી શક્યા છીએ અને આશા એવી રાખીએ છીએ કે આવતા વર્ષે પણ જે કેમ્પમાં ના જોડાણા હોય, બ્લડ ડોનેશન જેમણે ના કર્યું હોય એ પણ નેમિશરણ્ય સ્કૂલની અંદર જ્યારે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવે ત્યારે તમે ચોક્કસથી તમે પણ બ્લડ ડોનેશન કેમ્પની અંદર તમે પણ જોડાશો. બ્લડ ડોનેશન કરવું એ આ છે અલગ અલગ રીતનો નાસ્તો જે તમે જોઈ શકો છો અને ચા, કોફી, શરબત આવી પણ અલગ અલગ વ્યવસ્થા કરવામાં આવેલી હતી અને રક્તદાન કેમ્પની લોકોએ ખૂબ જ મજા માણી હતી અને છેલ્લે સુધી આ બધી જ વ્યવસ્થા અવેલેબલ હતી.